ડર પર કયા કયા સ્ટોક્સ છે સહયોગી તૃપ્તિ કપુરિયા આપણી સાથે તૃપ્તિ જણાવો કયા કાઉન્ટર ફોકસ માં ગુડ મોર્નિંગ યશ યશ શરૂઆત હું એસીસીથી કરીશ કે ગઈકાલે તેના પરિણામ જાહેર થયા હતા તો તેના પર મોર્ગન સ્ટેન્ડએ પોતાના મત આપ્યા છે તેમણે અહીંયા અન્ડરવેટ રેટિંગ કર્યા છે એ લક્ષ્યાંક તેમને સોળસો ને પચાસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે વોલ્યુમ ગ્રોથમાં ઘટાડો નોંધાયો છે સાથે જ એબેડામાં ઉછાળો નોંધાયો છે પરંતુ નફો છે તે અનુમાનથી સારા રહ્યા છે હવે એસીસી પર મેકવાયરીનો મત જાણીએ તેમને ન્યુટ્રલ રેટિંગ કર્યા છે અને લક્ષ્યાંક તેમને ઓગણીસો ને અઠ્ઠાણું રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે સ્ટેન્ડઅલોન એબિડા છે તે એક્યાસી ટકા વધીને સાતસો ને સત્તેર કરોડ હતા જ્યારે અનુમાન તેના માત્ર ચાલીસ ટકાના હતા એટલે સારા એવા એબીડા આવ્યા છે ત્યાં જ વોલ્યુમ ગ્રોથ પણ ચોવીસ ટકા રહ્યા છે તે ખૂબ જ આશ્ચર્યજનક હતા સાથે નેટ કેશમાં બત્રીસો કરોડનો ઉછાળો નોંધાયો છે ત્યારબાદ શ્રીરામ ફાઇનાન્સ પર મોર્ગન સ્ટ્રેન્ડીનું મત જાને તેમને અહીંયા ઓવરવે ટ્રેડિંગ કર્યા છે અહીંયા લેક્શન તેમને બાવીસો રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના માટે નફો છે તે બિફોર ટેક્સ જે નફો છે તે ઇનલાઇન રહ્યો છે ત્યારબાદ શ્રીરામ પર આપણે એચએસ બીસીનો મત જાણે તેમને ખરીદારીની સલાહ આપી છે અહીંયા લક્ષ્યાંક તેમને બાવીસો એસી રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે નફો જે તે અનુમાન મુજબ સારા રહ્યા છે પરંતુ પ્રોવિઝનમાં ઘટાડો નોંધાયો છે પરંતુ એફઆઈ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ અને ટ્વેન્ટી સિક્સ માટે જે ઇપીસી જે છે તે છ પોઈન્ટ બેથી લઈને આઠ પોઈન્ટ આઠ ટકા વચ્ચે રહેવાની ધારણા છે શ્રીરામ ફાઇનાન્સ જેફરિસ પર એમ પર જેફ્રિસ મતે જાણીએ તેમને ખરીદારીની સલાહ આપી છે અહીંયા લક્ષાંક તેમને બાવીસો રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે એ યુએમ છે તે ઓગણીસ ટકા રહ્યા છે સાથે એફઆઈ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી સિક્સમાં ઈપીએસ સીએજીઆર છે તે સોળ ટકા અને આરઓઈ છે તે પંદર ટકા રહેવાના અનુમાન છે હવે બીપીસીએલ પર નમૂનાનો મત જાણે તેમને ખરીદારીની સલાહ આપી છે અહીંયા લક્ષ્યાંક તેમને ચારસો ને પંચાવન રૂપિયા પ્રતિ શેર કર્યા છે બીપીસીએલ પર આપણે મોર્ગન સ્ટ્રેણીનો મત જાણે તેમને ઓવરવેટ રેટિંગ કર્યા છે અહીંયા લક્ષ્યાંક તેમને ચારસો ને પચીસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે જે બીપીસીએલ પર જેફ્રિસનો મત જાણે તેમને રેટિંગ ડાઉનગ્રેડ કરીને તેમને હોલ્ડ કર્યા છે અને અહીંયા લક્ષ્યાંક તેમને ચારસો ને પચીસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે ત્યારબાદ ટાટા કન્ઝ્યુમર પર મોર્ગન સ્ટ્રેણીનો મત જાણે તેમણે અહીંયા ઓવરવેટ રેટિંગ કર્યા છે અહીંયા લક્ષ્યાંક તેમણે નવસો ને તેત્રીસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે ક્વાર્ટર 1 ના પરિણામ છે તે ઇનલાઇન રહ્યા છે ત્યારબાદ નેસ્લે પર મોર્ગન સેલીનો મત જાણે તેમણે અન્ડરવેટ રેટિંગ કર્યા છે અહીં લક્ષણ તેમણે 17234 રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે ક્વાર્ટર 2 કેલેન્ડર ઈયર 2023 ના પરિણામ છે તે ઇનલાઇન રહ્યા છે ત્યારબાદ બાદ લોરેસ લેપર જેફ્રીસ મત જાણે તેમણે અન્ડર પરફોર્મ રેટિંગ કર્યા છે અને લક્ષણ તેમણે 2800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે માર્જિનમાં ઘટાડો નોંધાયો છે પરંતુ FI24 અને 26 માટે જે EP ઘટીને થી વચ્ચે રહેવાની ધારણા આપી છે હવે લેબ પર આપે નો મત જાણીએ તેમને રેટિંગ રિડ્યુસ કર્યા છે અને આ લક્ષ્યાંક તેમને નવસો ને ચોરાણું રૂપિયા પ્રતિશ્ધત આપ્યા છે તેમના મતે પરિણામ તે અનુમાનથી ખરાબ રહ્યા છે અને એપિડામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે ત્યારબાદ વેદાંતા ફેશન પર મોર્ગન સ્ટેલીનો મત જાણી તેમને ઓવરવેટ ટ્રેડિંગ કર્યા છે તેમણે પાંત્રીસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે ક્વાર્ટર વનમાં કંપનીના જે સીઝન જે છે તે ખૂબ જ લગ્ન સિઝન છે તે ખૂબ જ નર્માસ રહી હતી એને કારણે કરીને તેમાં પણ એક ઘટાડો નોંધાયો છે એટલે ઓવર આ બધા જ બ્રોકરેજ રિપોર્ટ્સ છે જેના પર આજે ખાસ નજર રાખવાની રહેશે ઓકે